વધુ એક મહત્વના સમાચાર અત્યારે રાજકોટની સામે આવી રહ્યા છે। રાજકોટના જેતપુરના ગોદરામાં 6 મકાન ધરાશાયી થયા છે। દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે તો 2 બાળકી અને 1 વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। ગોદરા વિસ્તારમાં મકાનો ધરાશાયી થયા છે। સ્થાનિકો અને નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટનાસ્થળે પહોંચ્યા છે। ધરાશાયી મકાન અંદાજિત 100 વર્ષ જૂના છે। જેતપુરના ગોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર 6 મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે। દુર્ઘટનાની અંદર 3 લોકોના મોત નિપજ્યા છે, જેની અંદર 2 બાળકી અને 1 વૃદ્ધાનું મોત નિપજ્યું છે। સ્થાનિકો અને નગરપાલિકા દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા। આજે મકાન ધરાશાયી થયું છે તે અંદાજે 100 વર્ષ જૂનું છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જર્જરિત હાલતમાં મકાન હતું, જેને લઈને તે ધરાશાયી થયું છે। ચોમાસાની ઋતુની અંદર અવારનવાર આવા કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે અત્યારે જેતપુરના ગોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુરના ગોદરાની અંદર 6 મકાન ધરાશાયી થયા છે, જેની અંદર 3 લોકોના મોત થયા છે, જેની અંદર 2 બાળકી સહિત 1 વૃદ્ધાનું મોત નિપજ્યું છે। સ્થાનિકો અને નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। જયેશ રાદડિયા સમગ્ર ઘટનાની માહિતી મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા છે। ત્યારે જે મકાન ધરાશાયી થયા છે તે અંદાજિત 100 વર્ષ જૂના હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વના સમાચાર અત્યારે રાજકોટ જેતપુરથી સામે આવી રહ્યા છે। જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કાટમાળ હટાવવાની સાથે જ જે ઘાયલ થયા છે તે લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। જી સંજય, જેતપુરના ગોદરામાં 6 મકાન ધરાશાયી થયા છે, શું છે સમગ્ર વિગત? જી દેવલ, બિલકુલ જણાવી દે તો જેતપુર શહેરની ચાપરાતની બારી વિસ્તારમાં ગોંદરા વિસ્તાર છે, ત્યાં અચાનક મકાનો ધરાશાયી થયા હતા અને જે મકાન 2 બાળકો બાળકીના મૃત્યુ થયા છે, તેમજ 1 વૃદ્ધનું મૃત મોત થયું છે અને હાલ 6 જેટલા લોકો દબાયા હોય તેની આશંકા છે, જેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને 2 ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે, તેમને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। જી જી સંજય, સમગ્ર વિગત આપવા બદલ આભાર। જેતપુરના ગોદરામાં 6 મકાન ધરાશાયી થયા છે। દુર્ઘટનાની અંદર 3 લોકોના મોત નિપજ્યા છે, તો હજુ પણ વધુ 6 લોકો અંદર દટાયા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આજે મકાનનું ધરાશાયી થયા છે તે 100 વર્ષ જૂના હતા, એટલે કે જર્જરિત હાલતમાં હતા, તેથી તે ધરાશાયી થયા છે। 2 બાળકી અને 1 વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। તો સ્થાનિકો અને નગરપાલિકા દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી રહ્યા છે। જે મકાન હતા તે અંદાજે 100 વર્ષ જૂના હતા। જેતપુર ગોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચોમાસાને લઈને અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય છે, કાચા મકાનો ધરાશાયી થાય તો ક્યાંક વૃક્ષો અને વીજ પોલ પણ ધરાશાયી થતા હોય છે, ત્યારે અત્યારે રાજકોટના જેતપુરના ગોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર જેતપુરના ગોદરામાં 6 મકાન ધરાશાયી થયા છે।